એક વાત સમાચારોમાં આગળ વધીએ દ્વારકામાં એક જ દિવસમાં સિઝનો 66% ટકા વરસાદ સરેરાશ બાવીસ પોઈન્ટ પાંચ ઇંચ સામે એક જ દિવસમાં પંદર ઇંચ નોંધાયો તો એક દિવસમાં સિઝનનો છાસઠ વરસાદ સરેરાશ બાવીસ પોઈન્ટ પાંચ ઇંચ સામે એક જ દિવસમાં પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દ્વારકામાં છેલ્લા બે દિવસમાં સામેલાધાર વરસાદને પગલે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને સિઝનનો એક જ દિવસમાં છાસઠ ટકા વરસાદ નોંધાયો છે એ સમજી શકાય છે કે એક જ દિવસમાં જો છાસઠ ટકા વરસાદ થાય તો સમગ્ર વિસ્તારમાં કેવી પાણીની સ્થિતિ જોવા મળી શકે છે મેઘરાજા અહીંયા કોપાયમાન થયા હોય એ પ્રકારની સ્થિતિ

તો સિઝન વાઇઝ ક્યાં ક્યાં કેટલા ટકા વરસાદ પડ્યો એ આપણે જોઈ લઈએ તો સૌરાષ્ટ્ર ઝોનની સૌથી પહેલાં વાત કરીએ તો ચોપન પોઈન્ટ અઠ્ઠાવન ટકા સૌથી વધુ વરસાદ જો પડ્યો હોય તો એ આ વખતે સૌરાષ્ટ્રમાં પડ્યો છે ચોપન પોઈન્ટ અઠ્ઠાવન ટકા ત્યાર પછી કચ્છ ઝોનમાં સૌથી વધારે પચાસ પોઈન્ટ નવ ટકા વરસાદ પડ્યો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ ટકા વરસાદ નોંધાયો છે આ દક્ષિણ ગુજરાત ઝોનમાં ત્રીજા નંબરમાં આવે છે અને સૌથી ઓછો વરસાદ જો આપણે કહી શકીએ કે જેમાં હજુ વરસાદની જરૂર હોય તો એવો વિસ્તાર છે ઉત્તર ગુજરાત અને પૂર્વ કારણ કે પૂર્વ મધ્ય ગુજરાત જે છે એમાં પણ ત્રેવીસ ટકા વરસાદ છે અને ઉત્તર ગુજરાત છે એમાં ત્રેવીસ પોઈન્ટ નવ ટકા છે આ બંને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે હવે એક જિલ્લાની અંદર સો ટકા સુધીનો વરસાદ નોંધાય છે દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લા વરસાદ થઈ ગયો છે બે જિલ્લામાં છોતેર થી લઈને સો ટકા સુધીનો વરસાદ થયો છે પોરબંદર જૂનાગઢમાં અત્યાર સુધીમાં છોતેર થી સો ટકા વરસાદ થયો છે તો કચ્છ જિલ્લામાં એકાવન થી પંચોતેર ટકા સુધીનો વરસાદ નોંધાયો છે સત્તર જિલ્લામાં છવ્વીસ થી લઈને પચાસ ટકા સુધી વરસાદ થયો છે જ્યારે બાર જિલ્લામાં પચીસ ટકાથી લઈને પચીસ ટકાની અંદર વરસાદ નોંધાયો છે તો આ ટકાવારી જે છે એ પણ આપણે જણાવી દઈએ કે કયા કયા જિલ્લામાં જે ટકાવારી છે વરસાદની એ કયા પ્રકારની રહી છે આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ છે અને હવે જે રેડ તમે જોઈ રહ્યા છો એ રેડમાં સો ટકાથી વધુનો વરસાદ છે એવા જિલ્લા છે જૂનાગઢ અને પોરબંદર આ બંને જિલ્લામાં સો ટકા કરતા વધુ વરસાદ થઈ ગયો છે હવે તમે જે ઓરેન્જ જોઈ રહ્યા છો ઓરેન્જ કલરમાં માત્ર દ્વારકા આવે છે જ્યાં છોતેરથી લઈને સો ટકા સુધીનો વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે બાકીના જે યલો કલરમાં તમે જે જિલ્લાઓ જોઈ રહ્યા છો ત્યાં એકાવન થી પંચોતેર ટકા સુધીનો વરસાદ છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ખેડા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ સૌરાષ્ટ્રમાં બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારો છે એમાં એકાવનથી લઈને પંચોતેર ટકા સુધીનો અત્યાર વધારે કહેવાય કે સો સો ટકા વરસાદ થયો હોય તો એ છે પોરબંદર અને જૂનાગઢ આ બંને જિલ્લામાં સોય સો ટકા વરસાદ થયો છે જ્યારે દ્વારકામાં છોતેર ટકાથી લઈને સો ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે એટલે કે ઓવરઓલ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં સારો વરસાદ સો ટકા સુધીનો વરસાદ સિઝનનો અત્યાર સુધીમાં થઈ ગયો છે બાકીના જે જિલ્લાઓ છે એમાં હજુ વરસાદની ઘટ હોય એવા છે સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ કચ્છ આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ મહિસાગર અરવલ્લી આ જે જિલ્લાઓ છે ત્યાં હજુ પણ વરસાદ ઓછો થયો છે અહીંયા વરસાદની હજુ પણ ઘટ છે વરસાદની હજુ જરૂર છે તમે જો આણંદ છે પંચમહાલ મહિસાગર દાહોદ આ વિસ્તારોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો જે પ્રમાણે આપણે ઝોન વાઇઝ જોયું હતું કે ત્રેવીસ ટકાની આસપાસ જ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં અત્યાર સુધીની સિઝનની જોવા મળી રહી છે સવારે દસ વાગ્યા સુધી છ જિલ્લામાં રેડ એલર્ટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ તેજ પવન સાથે વરસાદની શક્યતા દસ જિલ્લામાં ઓરેન્જ અને દસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ દ્વારકામાં પાણીમાં હિલોડા લેતા વાહનોનો વીડિયો વાયરલ પીજીવીસીએલ કચેરી પાસેના ભરાયેલા પાણીમાં પાર્ક થયેલી હતી કાર ટ્રક પસાર થતા કાર પાણીમાં તરતી નજરે પડી પૂરના પાણી રસ્તા પર વહેતા થતા વાહનો હિલોડા લેતા નજરે પડ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ પ્રકોપ કલ્યાણપુરમાં અઢાર ઇંચથી વધુ વરસાદ થતા નદીઓ ગાંડીતુર બની સિંહણ ડેમ ઓવરફ્લો દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ કરી જમાવટ ભારે વરસાદથી જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું જિલ્લાના ચાર ડેમો સો ટકા ભરાયા પોરબંદરમાં મેઘાએ તાંડવ કરતા જનજીવન પ્રભાવિત થયું અતિભારે વરસાદથી રહેણાંક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા સર્વત્ર જળ ભરાવને લઈ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ જરૂર જણાતા શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા સૂચનાઓ અપાઈ દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોટલોમાં વરસાદી પાણી ફરી વળતા ટેબલ સોફા સહિતની સામગ્રી વેરવિખેર થઈ પાણીના પ્રવાહના કારણે હોટલોના કાચના દરવાજા પણ તૂટ્યા દ્વારકાના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી તેર ઇંચથી વધુ વરસાદ પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા રસ્તા પરનું પાણી ઘરોમાં ઘુસતા કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું દ્વારકાના રસ્તા ઉપર ભુવાનું સામ્રાજ્ય વરસાદી માહોલ વચ્ચે યાત્રાળુઓના વાહનો પાણીમાં ભરેલા ભુવામાં ફસાતા ભારે હાલાકી ક્રેનની મદદથી વાહનોને બહાર કાઢાયા દ્વારકાનું પીજીવીસીએલ કચેરીનું પટાંગણ ભેટમાં ફેરવાયું ભારે વરસાદથી ઇસ્કોન ગેટ નજીક આવેલી પીજીવીસીએલની કચેરી જળમગ્ન થઈ ભારે વરસાદને લીધે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો ગીર સોમનાથના જમજીરના ધોધનું વિકરાળ રૂપ નદીમાં પાણીની આવક વધતા સૌરાષ્ટ્રની શાન ગણાતા જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે વરસાદ બાદ ગીર હિલોડે ચડતા અને ખાસ તો સોળે કડાઈ પ્રકૃતિ પણ ઘી ગઈ છે ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી ફરી વળતા ધોધ સુધી પહોંચવું અઘરું બન્યું દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અને આસપાસના ગામોમાં પીવાનું પાણી આપવામાં આવે છે ઉપરવાસમાં વરસાદથી સિંહણ ડેમ છલકાયો જૂનાગઢના દામોદર કુંડમાં જળબંબાકાર ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો સોનરખ નદીમાં પૂર આવતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો ગીર સોમનાથની મચુંદરી નદીએ રૌત્ર સ્વરૂપ ધારણ કર્યું નદીના દસમસ્તા પ્રવાહમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા ઉના જુડવડલી ગામે મચુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું એકાએક પાણીનો પ્રવાહ વહેતો થતા ટ્રેક્ટર અને જેસીબી ફસાયા ગીર સોમનાથમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરગાવ ભાવિકોને નદી કિનારે જવા પર લાગ્યો પ્રતિબંધ ભારે વરસાદથી દ્વારકાના ડેમ થયા ઓવરફ્લો સત્તા પર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સિંચાઈ માટે મહત્વનો સ્ત્રોત ગણાય છે સિંધણી ડેમ

ભુજ નલિયા હાઇવે પર પાણી ભરાયા વરસાદ બાદ મંગવાડા નજીક રોડ પર પાણીના વહેણ વહેતા થયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી કચ્છ જિલ્લાના મંગવાડા ગામમાં ફરી વળ્યા પાણી ધોધમાર વરસાદથી ગામની ગલીઓ નદીમાં ફેરવાઈ ગામમાં સર્વત્ર પાણી ભરાયા ભુજ નલિયા હાઇવે પર પાણી ભરાયા મકવાણા ગામ નજીક સીએમ વિસ્તારનું સીમ વિસ્તારનું જે પાણી છે એ રસ્તા પર ફરી વળ્યું જૂનાગઢના વંથલીના ઉબેણ નદીમાં ઘોડાપુર નદી પરના બ્રિજ ઉપરથી પાણીના વહેણ વહેતા થયા ધંધુસર ગામ સહિતના દસ ગામને જોડતો રસ્તો બંધ કરાયો રવની બરવાડા બાલોટને જોડતો રસ્તો બંધ ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સમેગા અને કોડવાવ ગામ બેટમાં ફેરવાયા ગામ વચ્ચેથી નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા માણાવદરના ગામે ઓજત નદીના કાંઠે આરસીસીનો પાડો તૂટ્યો દ્રશ્યો પણ સામે આવ્યા ઓજત નદીમાં ભારે વરસાદથી પૂર આવતા બામડાસામાં ખેતરને કાંઠે આરસીસી નો પાળો તૂટ્યો હતો ઓજત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા દ્વારકા ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ ખંભાળીયા શહેરમાં તેલી નદી ભયજનક સપાટીએ પહોંચી તેલી નદીમાં ધસમસતા પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાસે રસ્તો બંધ તેલી નદીના પાણી મહાપ્રભુજીની બેઠક સુધી વરસાદી પાણી પહોંચ્યા ધોધમાર વરસાદમાં દ્વારકા શહેરના બધા જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી વાહનો બંધ પડવાની પણ સર્જાઈ સમસ્યા ચારે તરફ પાણી જ પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં

ઘરમાં પણ ઘુસ્યા વરસાદી પાણી દેવળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો ભાટિયા ગામે મેઘરાજા આક્રમક થયા મુખ્ય બજારોમાં પાણીનો ધસમસ્તો પ્રવાહ વહેતો થયો ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ ભારે વરસાદથી દ્વારકાનું જામરાવલ ફેરવાયું રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી મુખ્ય માર્ગ બંધ થયો વાહન ચાલકોને ભારે હાલાકી ગામમાં પાણીના પૂર વહેતા જનજીવન પ્રભાવિત જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદને પગલે રાવલ કલ્યાણપુર તરફ જતો માર્ગ બંધ ગામમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પૂરના પ્રવાહની વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પાણીમાં ગરકાવ થયેલા માર્ગ પરથી પસાર થવા મજબૂર દ્વારકાના ખંભાળીયામાં મેઘરાજાની તોફાની સવારી ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી સોની બજાર લુહાર લુહારસાળ મોચીસાળ નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ ધોધમાર વરસાદથી તાલુકામાં તબાહી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત દ્વારકામાં સાર્વત્રિક વરસાદ કેનેડી કલ્યાણપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા કલ્યાણપુર થી ભાટીયા તરફનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે ધોધમાર વરસાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગામ લોકોએ લીધો હોડીનો સહારો રાવલ હનુમાન ધારથી ચંદ્રાવડાને જોડતો રસ્તો બંધ થયો ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા